જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, હું ભરતલાલ અધ્યા સ્વામિનારાયણ ગુરુકુળ મોવા. પછી આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. ધોરણ 12 આર્ટ્સની અંદર ચેપ્ટર નંબર 2 છે કે ભૂગોળની અંદર ચેપ્ટર નંબર 2 માનવ વસ્તુ. મિત્રો, એના આપણે ઘણા બધા ટોપિક થઈ ગયા હતા કે જેની અંદર માનવ વિકાસ, માનવ વિકાસનું માપન, સૂચકાંકના નિર્દેશકો, આ ત્રણ નિર્દેશકો સમજ્યા હતા. આગળના પાઠની ચર્ચા કરતા કરતા અહીંયા સુધી મિત્રો આપણે પહોંચ્યા હતા, જેમની અંદર આજે આપણે જે ટોપિક સમજવાનો છે એ વિગતે સમજશું કે માનવ વિકાસ સૂચક આંક અને ભારત. તો આ ટોપિક આજે આપણે સમજવાનો છે કે માનવ વિકાસ સૂચક આંક અને ભારત. એટલે ભારત તો એ માનવ વિકાસ સૂચક આંક છે, તો વિશ્વમાં કેટલાનો છે, ભારતનો ક્રમાંક કેટલાનો છે, આવી વિગતેની ચર્ચા કરવાની છે એ આજે આપણે આ ટોપિકની અંદર કરશું. મિત્રો, તમને ખબર છે કે વિશ્વની અંદર માનવ સૂચકાંક શા માટે, શા કારણે તમે નક્કી કરવાનો છે કે દેશનો વિકાસ છે કેટલા પ્રમાણ લખ્યો છે, ભારતનો ક્રમાંક કેટલો છે. તો અહીંયા એની ચર્ચા કરશું કે 2015 ના માનવ વિકાસના અહેવાલ પ્રમાણે 188 દેશોના માનવ વિકાસ સૂચકાંક ગણવામાં આવે છે. કેટલા વિશ્વના જે દેશો છે એમાંથી 2015 ની ગણતરી કરો. મિત્રો, આ ધ્યાન રાખો, કારણ કે આ બધા આંકડા છે ને એ આપણે બેઠે બેઠા પૂછે છે. આજે પરીક્ષાની અંદર તમને જે ઈસ્વીસન છે, જે ક્રમાંક છે, એ લોકો તમે લોકો જે ભૂલ કરો છો એ હવે નાનકડા આંકડાની અંદર તમે લોકો ભૂલ કરતા હો છો. હવે આગળ કે 188 દેશો છે એમાં ભારતનો ક્રમાંક કેટલાનો, બરાબર? તો જેની અંદર ભારતનો ક્રમાંક 130માં સ્થાને છે. હવે જેમાં આપણે પ્રથમ ક્રમાંક તમને એવો પ્રશ્ન થાય છે કે 188 દેશો છે સર, તો એની અંદર પ્રથમ ક્રમાંક કોનો છે? તો તમને જણાવી દઉં કે અહીંયા તમારી સામે જ મેં વાત કરું છું કે જેમાં નોર્વે પ્રથમ ક્રમાંક આવે છે. તો હવે તમને યાદ આવે, હવે તમને કોઈ પ્રશ્ન કરે મિત્રો, પરીક્ષાની અંદર પણ પૂછાય તો એમાં કંઈ મૂંઝવવાની વાત નથી કે વિશ્વની અંદર 188 દેશો જે છે એ માનવ વિકાસ સૂચકાંકમાં ગણવામાં આવે છે. કેટલા દેશો? 188, જેની અંદર પ્રથમ ક્રમાંકે કોણ આવે છે? તો તમે શું નક્કી કરશો? કે નોર્વે, તમને મેં જણાવી દીધું. હવે એવો પ્રશ્ન કરી દે કે ત્યાર પછી કોણ આવે, બીજો ક્રમાંક છે એ કોણ છે? તો ત્યારબાદ ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે આવે છે. તો આ પ્રકારના ખાસ ધ્યાન રાખવું, પ્રથમ અને દ્વિતીય ક્રમાંક અને ત્રીજા ક્રમાંકે, ત્રણ સુધી આપણે કન્ટિન્યુ લઈએ છીએ કે ત્રીજા ક્રમાંકે સ્વિટ્ઝરલેન્ડ છે એ ત્રીજા ક્રમાંકે આવે છે. એટલે આનો અર્થ એવો થયો છે મિત્રો કે ભારત દેશ છે એ તો બહુ જ પાછળ છે, કારણ કે ભારતની વસ્તી, ભારતનું અર્થતંત્ર, ઘણા બધા કારણો છે કે પરિબળો છે એ માપ ભજવતા હોય છે. પરંતુ આપણે એટલું ધ્યાન રાખશું કે આના માટે આગળ આવવા માટેના જે અહેવાલો છે કે જે એના પ્રમાણ છે એ કઈ રીતે રજૂ કરવામાં આવે છે. હવે તો તમે એવો એક પ્રશ્ન કરશો કે આમાં ભારતનો ક્રમાંક કેટલો છે? તો પહેલા તો અહીંયા તમને અંડરલાઈન સીધે સીધું જણાવ્યું કે ભારતનો ક્રમાંક છે વિશ્વમાં કેટલામાં છે, 188 દેશોની જે ક્રમ છે એની અંદર 130મો. મિત્રો, આજે છે એ ખૂબ જ આપણે પાછળ ગણાય, વિકાસની અંદર છે આપણે ખૂબ આ દેશોની તુલનામાં ખૂબ પાછળ છે. પરંતુ ભારતનો નંબર આ અહેવાલમાં 130માં સ્થાને છે, જે મધ્યમ, ઓ ધ્યાન રાખજો, મધ્યમ માનવ વિકાસ વાળા દેશોમાં કહી શકાય. આપણો ક્રમાંક કેવો છે? મધ્યમ, ગોની રગોળી સારોની પણ મધ્યમ, કે જે આપણે વર્ષગાળાનો કહીએ કે મધ્યમ વર્ગ છે વિકાસ વાળા દેશોમાં એમાં કહી શકાય, કારણ કે આપણો ક્રમાંક 130મો છે. હવે આમ તો અગાઉની તુલના કરીએ મિત્રો કે અગાઉની તુલનામાં ભારતનો ક્રમ આગળ આવી રહ્યો છે, તો એ સારું ન કહેવાય. પરંતુ અગાઉ જે પાછળનો ક્રમાંક અત્યારે 130 છે એ કદાચ
135-40 નો હતો એમાંથી ધીમે ધીમે પ્રગતિ કરતા કરતા જે સુધારા કરતા કરતા 130 માં સ્થાને છે જે આગળ આવી ગયો કદાચ હવે 120-125 આની બાજુ પર પહોંચી શકે ત્યારબાદ આપણે આપણા પાડોશી દેશો આપણે જે નજીકના જે દેશો છે પાડોશી દેશો શ્રીલંકાનો ક્રમાંક 73 નો છે તો આપણા દેશ હવે આપણે ક્યાં 130 નો ક્રમાંક અને ક્યાં 73 નો અને માલદીવ જે આપણા પાડોશી દેશ છે મિત્રો એનો ક્રમ છે 104 નો તો પણ હજી આપણે પાછળ છીએ એવું આપણે જોઈએ છીએ જે બંને આપણા કરતા આગળ છે અને આપણા પાડોશી દેશો છે છતાં એ બંને દેશો છે એ ભારત કરતા આપણા કરતા એટલે કે ભારત દેશ કરતા બંને છે આગળ છે આ સૂચિમાં મિત્રો આ સૂચિની અંદર ભૂતાન બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ભારતથી પાછળ છે એ બાબત એ પણ થાય કે ઘણા બધા દેશો છે આ બધા દેશો કરતા ભારતનો ક્રમાંક કેવો છે ખૂબ જ આગળ છે કારણ કે આ બધા છે ભારતના ક્રમાંક કરતા એ પાછળ છે માનવ વિકાસની દ્રષ્ટિએ હવે મિત્રો આગળનો જે આપણો ટોપિક છે એ કે ભારતની વસ્તી વિશેષ નીતિ 2000 ની મુજબ હવે જે આપણે આગળનો ટોપિક ભણવાનો છે એ ભારતની વસ્તી જે છે વિશેષ કે 2000 મુજબની જે ભારતની વસ્તી છે એ વસ્તીના જે આધારો છે એ એમની ગુણવત્તા છે એમનું શિક્ષણ પ્રમાણ એ તો આપણે આગળ ભણી લીધા પણ એમાં ક્યાં ક્યાં સુધારા કરવાના છે એના વિશેનો જે ટોપિક છે કે આપણા દેશમાં વસ્તી નીતિ બનાવવાનો પ્રસ્તાવ એને પ્રસ્તાવ નીકળ છે અમલમાં મૂક્યું નથી રજૂ કરાયો હતો ત્યારબાદ 1974 માં બધા રેલી શિક્ષણ કે સારો છે યાદ રાખજો દેશની પ્રથમ વસ્તી નીતિ ની ઘોષણા કરવામાં આવી ત્યારે પેલા પ્રસ્તાવ ક્યારે મૂકવામાં આવ્યો 1960 માં મિત્રો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો ત્યારબાદ 1977 માં દેશની પ્રથમ વસ્તી નીતિની ઘોષણા તેની રજૂઆત કરવામાં આવી છે 1978 માં કેટલાક સુધારા કર્યા બાદ નવી સંશોધન નીતિની ઘોષણા કરી અને 1978 માં નવી જે છે કેટલાક સુધારા કર્યા બાદ નવી જે છે એ સંશોધન વસ્તી નીતિ છે એની ઘોષણા એની રજૂઆત કરવામાં આવી છે મિત્રો હવે ત્યારબાદ કેન્દ્ર સરકારે 15 જાન્યુઆરી 2010 ની અંદર ના રોજ નવી વસ્તી નીતિ જાહેર કરી ત્યારે ત્યારે કેન્દ્ર સરકાર જે છે એ 2010 ના રોજ નવી વસ્તી નીતિની રજૂઆત કરી કે જાહેરાત કરી મિત્રો આ બધા જે ટોપિક છે એ તમે અગત્યથી સમજો કારણ કે આની અંદરથી ઘણા બધા નામ જોવાનો નીકળે આ વસ્તી નીતિ મુજબ 2045 સુધીમાં ખાસ ધ્યાન રાખજો 2010 ની જે વસ્તી નીતિ છે નવી વસ્તી નીતિ એના આધારે 2045 સુધીમાં ભારતમાં વસ્તી વધારાના દરને સ્થિર કરવો એવો હેતુ નક્કી કરવામાં આવ્યો એટલે કે ઓછો નથી કરવાનો મિત્રો ઓછો ન થાય તો કાંઈ નહીં પણ જે મૂળ વસ્તી વધારો અત્યારે છે એ સ્થિર થઈ જવો જોઈએ એમાં વધારો થવો જોઈએ નહીં આ હેતુ પરિપૂર્ણ કરવા માટે સૂચવેલા મુખ્ય ઉપાયો આ પ્રમાણે છે કે જે કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે એ ઉપાયો ક્યાં ક્યાં છે એના વિશેની જે આપણે વિગતે ચર્ચા કરીએ તો આગળ જોઈએ મિત્રો કે લોકસભાની જે બેઠકો છે ભારતની અંદર એ બે લોકસભાની બેઠકોની સંખ્યા છે 543 જે 2026 સુધી જાળવી રાખવી એટલે કે એટલી લેતી રાખવી એમાં વધારો ઘટાડો શક્ય હોય તો ન કરવો ત્યારબાદ જીવિત જન્મેલા નવજાત શિશુઓમાં મૃત્યુદર 1031 સુધી નીચે લઈ જવો મિત્રો તમને ખ્યાલ છે આનો અર્થ એવો પણ થાય કે નવજાત જીવિત જન્મેલા નવજાત શિશુઓ જે બાળકો જન્મે છે દર 1000 જેની અંદર 30 કરતા વધુ એનો મૃત્યુદર છે એના ઘણા બધા કારણો હોય છે કે સમયસર દવાઓ સ્ટ્રીટમેન્ટ ન મળવી ઘરથી જે છે એ ક્લિનિક કે દવાખાના છે ઘરથી ખૂબ જ દૂર હોવા એના જે ફાયદા સોરી જે મર્યાદા છે કે જેના કારણો છે એ હું તમને સમજાવું કે કેટલો 30 થી
30 સુધી લઈ જાવ એટલે અત્યારે ઓપ્શન લગાવવા કે 30 કરતા વધારે હશે ત્યારબાદ 80% સુવાળો દવાખાનામાં અને પ્રશિક્ષિત સ્ટાફ દ્વારા કરાવવાની સગવડો ઉભી કરી પ્રભા જનકો કે 80% જે સુવાળો જે બાળકોના જન્મ થાય છે મિત્રો ઘણા બધા ગામડાઓ જે મિત્રો એવા છે કે જેમની અંદર જે સુવાળો છે બાળકનો જન્મ થાય છે એ ગામડાની અંદર થાય છે ત્યાં કોઈ પણ પ્રકારના ડોક્ટરની સુવિધા હજી પણ ન હોય અને ત્યાં જે આપણે જે કહીએ ને કે જે સુવાળ કરાવવા કે ગામડાની અંદર અમુક જે જાણતા હોય એના વિશે થોડા એ ગામના જે લોકો છે કે વૃદ્ધ મોટા ઉંમરના લોકો હોય એના વિશેની જે માહિતી છે અથવા એ લોકો દ્વારા સુવાળ કરાવવા આવતી હોય છે એવા સમય દરમિયાન ઘણી વખત માતાને કોઈ બીમારી હોય કે બાળક ઓછા મહિને જન્મે તો આ ઘણા બધા કારણોસર બાળકનું મૃત્યુ થાય માતાનું પણ મૃત્યુ થઈ શકે આ બધા જે કારણો છે મિત્રો એને સમજ અટકાવવા માટે કે એના કારણોસર સુવાળો છે હંમેશા ત્યાં કરાવી દવાખાનામાં અને પ્રશિક્ષિત સ્ટાફ કે જે નિષ્ણાત સ્ટાફ છે જે જાણીતા છે એ સ્ટાફ દ્વારા કરાવવી ત્યારબાદ છોકરીઓની લઘુત્તમ લગ્ન હોય 18 વર્ષથી અહીંયા ધ્યાન આપજો વર્ષથી વધારી પર લઈ જવી એટલે કે અત્યારે વર્તમાનમાં કેટલી છે છોકરીઓની લગ્ન વયની ઉંમર છે જે ગવર્મેન્ટ કાયદા મુજબ 18 વર્ષથી ઉપરની કે 18 વર્ષની જે છોકરીઓ હોય એ લોકો શું છે કાયદેસર રીતે લગ્ન કરી શકે છે પરંતુ એ વય છે એમાં વધારો કરવો જોઈએ અને ઊંચે લઈ જવી એટલે મીન કે એવી પણ સરસા થઈ રહી છે મિત્રો કે 21 વર્ષ કે 20 વર્ષની કરવી જેથી કરી અને જે બાળ લગ્ન છે આ બધા ઘણા હોય છે એ આપણે સમજીએ કે બાળ લગ્ન પ્રતિબંધ ધારો અને ગર્ભસ્થ શિશુની પરીક્ષણ રોકતા કાયદાઓનો સખત કાયદેપૂર્વક અમલ કરો તો આ ધ્યાન રાખજો અહીંયા કે બાળ લગ્ન પ્રતિબંધ ધારો ઘણી વખત તમને ખબર છે ઘણા સમાજની અંદર બાળ લગ્ન કે ઘોડિયામાં જે લગ્ન થાય છે કે સાંધા દ્વારા કે જેને પોતે સમજતા ન હોય આ ઘણા બધા આપણે કુરિવાજો છે અથવા તો ગર્ભસ્થ શિશુ લિંગપ્રેત છે તો આવા જે લગ્ન ધારા છે 18 વર્ષ પછી જ તે જે વયે નક્કી કરી છે ત્યારબાદ જ સવાલ જોઈએ ત્યારબાદ ગર્ભસ્થ શિશુ કે માતાના ગર્ભની અંદર જે બાળક છે એનું લિંગ પરીક્ષણ કે બેબી છે કે બાબો છે આવા ટેકનોલોજી દ્વારા અત્યારે જે સોનોગ્રાફી મશીન છે કે જેના દ્વારા એ પરીક્ષણ કરવા કરી અને જો બાળક કેવો હોય આપણે પુરુષ પ્રધાન દેશ છે તમે જાણો છો મિત્રો તો એવા સંજોગોમાં એ જે ગર્ભને ગર્ભમાં જે બાળકીને મારી રાખવામાં આવે છે આ પૂરી વાતો છે કે આવા જે કારણો છે એ અટકાવવા એના માટે કાયદાનો સખ્તાઈપૂર્વક ખૂબ જ સખ્તાઈપૂર્વક એનો અમલ કરવો જોઈએ રસીકરણનો વ્યાપ વધારો મિત્રો ઘણી ઓરી અને પછબડા આ ઘણી બધી જે છે તે આપણે સીતા આવા શરીર ઉપર ઘણા બધા ડાઘ નીકળતા ઘણા બધા રોગો હતા એ રસી દ્વારા ભારત સરકારે ઓરીની રસી દ્વારા ઘણો બધો નિયંત્રણ કર્યું છે તો આવા સંજોગોની અંદર મિત્રો એ જે છે રસીકરણનો વ્યાપ વધારો તમને ખબર છે ગામડાની અંદર ધીરે ધીરે જે આયો અને બાળમંદિર દ્વારા એના નાના બાળકોને સમયાંતરે દ્વારા ઘર સુધી આવી અને રસીઓ આપવામાં આવે છે ત્યારબાદ વસ્તી નીતિના અમલીકરણ માટે વડાપ્રધાનની અધ્યક્ષતામાં એક રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરી એકલા નહીં પરંતુ વસ્તી નીતિના અમલીકરણ માટે વડાપ્રધાનની અધ્યક્ષતામાં એક રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરી અને એની રચના કરી કોની હાજરીમાં કેવડા પ્રધાનની હાજરીમાં ટૂંકમાં વસ્તી નીતિના અમલથી દેશમાં સામૂહિક સ્વાસ્થ્યની સ્થિતિમાં હકારાત્મક સુધારા ઉપરાંત અન્ય હેતુઓ પણ સામેલ હકારાત્મક સુધારાઓ અને અન્ય હેતુઓ પણ સામેલ કરી શકાય મિત્રો આનાથી ઘણા બધા દેશની અંદર ફાયદાઓ છે દેશનો જે વિકાસ છે એ ઝડપથી કરી શકાય પણ વધતી વસ્તી ઘણા બધા કારણો છે આપણે સમજ્યા મિત્રો આજનો જે આપણો ટોપિક છે પાર્ટ ચેપ્ટર નંબર 2 છે માનવ વસ્તી એ અહીંયા પૂર્ણ થાય છે કોઈ પણ વિદ્યાર્થીને કાંઈ પણ પ્રશ્ન હોય તો આપણે સ્કૂલની જે યુટ્યુબ ચેનલ છે એના દ્વારા તમારે ટેલિફોનિક જાણ કરવી અથવા તો કોલ કરીને પણ તમે પ્રશ્નનો એની ટાઈમ અમે જવાબ દેવા માટે તૈયાર છીએ મિત્રો આ પાઠ 2 પૂર્ણ થાય છે તમારે બાકી બુકની અંદર એ સવાલનો જવાબ લખવાના છે આજે આપણે પાઠ નંબર 2 પૂર્ણ કર્યો કોઈ પણ વિદ્યાર્થીને એની ટાઈમ કંઈ પણ પ્રશ્ન હોય તો આપણે
સ્કૂલ ના નંબર ઉપર અથવા તો સ્કૂલ ના ફોન નંબર દ્વારા એની તમે જાણ કરી શકો અને પ્રશ્નનું સોલ્યુશન મેળવી શકો. જય સ્વામિનારાયણ.